છોડાવદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ ખાતે આવેલા શ્રી દ્વારકાધીશ મંદિરમાં નિયમિતપણે દર્શન માટે આવતી બે મહિલાઓને બોડવીને તેમના ગળામાંથી સોનાનો અછોળો અને રાયણ માળા કઢાવીને બે અજાણ્યા ગઠિયાઓ બાઇક લઈને ફરાર થઈ ગયા હતા. બંનેના બનાવને લઈને લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા ત્યારે પોલીસે જાણ કરાતા બોડેલી પોલીસ પણ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકાના જબુગામ ખાતે આવેલા શ્રી દ્વારકાધીશ મંદિરમાં દરરોજ સાંજના સમયે ગામની મહિલાઓ નિયમિત રીતે દર્શન માટે જાય છે અને કેટલીક મહિલાઓ મંદિરના સેવા કાર્યમાં પણ જોડાય છે. આવી જ રીતે દરરોજ મંદિરમાં સેવા અને દર્શન માટે નિયમિત રીતે જતી ગામની બે મહિલાઓ મંદિરે ગયા હતા ત્યારે બે અજાણ્યા ઈસમો મંદિરમાં જઈ ચડ્યા હતા અને તેઓએ પહેલા સુશીલાબેન શાહને, અમે સારા માણસો છીએ ડોક્ટર છીએ અને અમારી માતાનું ઓપરેશન સફળ રહ્યું હોય અમે અહીં મંદિરમાં ગુપ્તદાન કરવા આવ્યા છે તેમ કહી તેઓએ સુશીલાબેને પોતાની સાથે લાવેલા પૈસા ભરેલ બેગ બતાડી થોડા પૈસા ફળફૂલ માટે આપી લેવા પૈસાને સુશીલાબેનને સોનું અડકવા માટે જણાવ્યું હતું જેથી સુશીલાબેને તેમને હાથમાં પહેરાયેલ સોનાની બંગડી ટચ કરી હતી પરંતુ અજાણ્યા ઈસમોએ આમ નહીં પણ તેમને ગળામાં પહેરેલ બે તોલા સોનાનો અછોડો ઉતારી પૈસા ભરેલ બેગમાં મૂકવામાં કહ્યું હતું જેથી સુશીલાબેને પોતાના ગળામાં પહેરેલ અછોડો ઉતારી તે બેગમાં મૂક્યો હતો. આ જ વખતે મંદિરમાં બીજી મહિલા અરુણાબેન પ્રફુલ ચંદ્ર દેસાઈ પણ પહોંચ્યા હતા જેથી ગઠિયો તેમને પણ તેમના ગળામાં પહેરેલ બે તોલા વજનના સોનાના રાયણ માળા ઉતારીને પૈસા ભરેલ બેગમાં મૂકવા જણાવતા અરુણાબેને પણ રાયણ માળા ઉતારી બેગમાં મૂકી દીધી હતી. અને સાંજના 5 ના સમયે આસપાસ જબુગામ મંદિરે તમને કીધું 2-3 મહિલાઓ બેઠી હતી અને એ દરમિયાન કોઈ 2 ગઠિયાઓ આવ્યા હતા અજાણ્યા વ્યક્તિઓ આવીને મહિલાને પૂછ્યું કે અમારા માતૃશ્રી બીમાર છે અને હવે એમને બીમાર પડી ગયા છે અને એમના માટે સારું થઈ જાય એ માટે અમે ભગવાનના અહીંયા ગાડી આશીર્વાદ લેવા માટે આવ્યા છે અને એમને પૈસા બતાવીને કીધું કે તમે અછોડો તમારો આપો ને અમારા રૂપિયા સાથે વીટી અને ત્યાં ગાડી એમ કે મૂકવું છે એટલે ત્યાં ગાડી મૂક્યું ને બહેનો અંદર બી ગઈ અને ત્યાં જોયું તો તમને કીધું કે પછી તો એ લોકો પાછળ વર્યા કે તમે બહાર ચાલો સૂર્ય નમસ્કાર કરો એમ કે એટલે પેલા કે છે કે ભાઈ અમારી વસ્તુ તો લાવો એમ કે હું તકે ત્યાં તો ત્યાં જોવા ગયા તો નહીં પૈસા અને નહીં અછોડો અને કશું જ નહીં એટલે એક બેન હતા અમારા સુશીલાબેન શાહ અને બીજા બેન છે તમારા અરુણાબેન દેસાઈ એ બંનેની વસ્તુઓ એક અરુણાબેન દેસાઈનો તમને કીધું કે રાયણ મારા ગઈ બે અને સુશીલાબેનનો અછોડો ગયો એવી લગભગ 2-3 લાખ રૂપિયાની મતા આશરે અંદાજિત 2-3 લાખની મતા ચોરીને ભાગી ગયા છે ગઠિયાઓ અને પૂરપાટની ઝડપે ભર બજારે બાઇક લઈને નાટાને પાવીજતપુર તરફ ગયા અને તાત્કાલિક પોલીસને પણ જાણ કરવામાં આવી છતાં અને પોલીસે પણ ઘટના સ્થળે આવીને એની પણ તપાસ ચાલુ કરી છે પણ આવા અને તે બાઇક હતું એ નંબર પ્લેટ વગરની બાઇક હતી એટલે કોઈ ગામના છોકરાઓને પણ ના ખબર પડી કે ભાઈ નંબર કયો છે પણ આવા ગુનેગારો ખરેખર પકડાવવા જોઈએ અને આમની સજા થવી જોઈએ એટલે આ કોઈ જાનભેદું હોય એવું મારી દ્રષ્ટિએ લાગી રહ્યું છે અને ખરેખર પોલીસે બહુ ઝીણવટ ભરીને નિષ્પક્ષ રીતે એની તપાસ થવી જોઈએ એવી મારી વિનંતી છે. આમ બંને મહિલાઓ તેમના સોનાના દાગીના ગઠિયાઓના બેગમાં મૂકતા ગઠિયાઓ બેગને મંદિરમાં મૂકી હતી અને મહિલાઓને મંદિર બહાર જઈ સૂર્યના દર્શન કરવા જણાવ્યું હતું. ગોળવાઈ ગયેલી બંને મહિલાઓ મંદિર બહાર સૂર્યના દર્શન કરવા ગઈ હતી એટલે જ વારમાં બંને ગઠિયા સોનાના દાગીના સાથેની બેગ લઈ ચકમો આંબીને બાઇક પર પૂરપાટ ઝડપે ગામ વચ્ચેથી ફરાર થઈ ગયા. પણ આજના દિવસે મારી આંખો ઉપર ઇફેક્ટ હોવાથી હું ઘેર બેસી રહ્યો હતો અને 2 પાર્ટી આવી ત્યાર પછી મને ખબર આપવામાં આવી કે કોઈ દાન કરવા આવ્યા છે એટલે હું આવ્યો. અહીંયા હું અહીં આવ્યો એટલે મેં એટલે પૂછ્યું ભાઈ કઈ આવું તો કે વડોદરાથી આવું છું મારી બાને બાયપાસ કરાવ્યું છે દાન કરવા આવ્યો છું એટલે મેં મુખ્યાજી જતા મારી જગ્યા ઉપર એમને મેં કીધું પ્રસાદ આલો છતાં એમને પ્રસાદ ના આપ્યો એટલા મેં 2 ભાઈ નીકળી સીધા ચાલ પકડી બેનો એમને દરવાજા લગીને વરાઈ જાય એની પાછળ રહી અને એટલામાં પછી એ લોકો છૂટ થઈ ગયા. જે બહેનો જે ગઈ રાયણ મારા નછોડો એ પાછળથી મને ખબર પડી કે આ લોકોનું ગયું છે. કેટલાક લોકો હતા? કેટલા જણા હતા? 2 જણા હતા. એક ભાઈ અંદર હતા એક ભાઈ બાર બહેર હતા. પાર્ટ ઉપર બેઠેલા ભાઈ મેં પૂછ્યું કઈ જાવ તો કે વડોદરાથી આવીએ છીએ અને આવી પોઝિશન છે. ચકમો આપીને પલાયન થઈ રહેલા ગઠિયાઓને જોઈને બંને મહિલાઓ મંદિરમાં અંદર પારણામાં જોતા કંઈક જોવા મળ્યું ન હતું જેથી બૂમાબૂમ કરી હતી જેને લઈ લોકો એકત્રિત થયા હતા અને બનાવની વિગત જાણી ગઠિયા પાછળ દોડ્યા હતા. બંને ગઠિયાઓ ભાગી છૂટ્યા હતા. આ બનાવ અંગે ગામના અગ્રણીઓએ તુરંત જ પોલીસને જાણ કરી હતી ત્યારે બોડેલી પોલીસના પોલીસ જવાનો અશોકભાઈ રાણા અને તેમના સાથી પોલીસ કર્મીઓ સાથે તાબડતોડ ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
હું 5 વાગે મંદિરે દર્શન કરવા માટે પછી એક બેન અંદર હતા તેમને છે ને તે ગુપ્તદાન કરવા આવ્યો છું એવી રીતે બોલી અને નોટો ની ઉપર અછોડો વિટાયો. પછી એ બેન કે છે કે આ ગુપ્તદાન કરવા આવ્યા છે, અમે એવા ફંડના પૈસા આપ્યા છે ને આ બીજા પેઢીમાં બદલાવાના છે, એટલે એમ કે તો પણ એમ કે આવી રીતના કરી દે. એટલે પછી અમારી બંને જણે પાયના ગાડી લઈ ગયા અને પાયનાની અંદર પૈસા નોટો અંગાતે એની નીચે મુકાઈ દીધા. પછી કે તમે બહાર નીકળીને સૂર્યને નમસ્કાર કરીને એ કહી દો કે મારી સહારી કરી દે. એમ બે જણ હતા, એક હોટલે બેઠો હતો મારી ઉપર ને એક અંદર હતો. મારી લાઈન મારા લઈ ગયો, બે તોલાની હતી અને બે નો અછોડો હતો બે તોલાનો. સલમાન મેમણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ બોડેલી.